नमस्कार विद्यार्थी मित्रों, लंजन स्कूल ने आदि एलएस सिस्टम ની અંદર ચિરાગ સર ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. મિત્રો, નવો દિવસ, નવા દાખલા, નવી મેથડ. ટૂંકા દાખલા ની અંદર રોજ નવું 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 આવતું જ રહે છે. આજે આપણે દાખલા નંબર 85 પહોંચી ગયા છે. પણ ટૂંકા દાખલા ની અંદર એક ફાયદો એ હોય છે કે માહિતી બધી તૈયાર આવી જાય છે, તમારી ગણતરીઓ વટી જાય છે. તો આજે દાખલામાં શું આવ્યું છે આપણે જોશું. પછી એના જેવા દાખલા મોકમાં પણ મેં આપ્યા છે, પછી એક નવા દાખલા તરફ પણ આપણે આજે પ્રયાણ કરશું. તો જોઈએ ઉદાહરણ નંબર 15, પેજ નંબર 82. એક કંપનીના 6 વર્ષના વેચાણ અને નફા વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા માટે નીચે મુજબની માહિતી મળી છે. એક્સ આપ્યો છે વાર્ષિક વેચાણ અને વાય આપ્યો છે વાર્ષિક નફો. તમને માહિતી આપી છે કે n સિગ્મા x સિગ્મા y સિગ્મા x y x સ્ક્વેર y સ્ક્વેર આ પરથી x અને y વચ્ચેનો સહસંબંધ શોધો. તો બોલીએ કે n બરાબર કેટલા આવે છે? 6. સિગ્મા x કેટલા આવે? 18. સિગ્મા y કેટલા આવે? 40. x y કેટલા આવે? 441. x નો સ્ક્વેર કેટલો આવે? 606 અને y નો સ્ક્વેર 300. બાકી આપણે માહિતી બધું આપણે જાણીએ છીએ, સૂત્ર આપણે જાણીએ છીએ કે કઈ સૂત્ર આવશે, તો એ પ્રમાણે આપણે સૂત્ર મૂકવાના થશે. r બરાબર તો એક વધુ ખાવાનું સૂત્ર n sigma x y minus sigma x sigma y upon under root n sigma x નો સ્ક્વેર minus sigma x નો હોલ સ્ક્વેર, બીજા રૂટ માં n sigma y નો સ્ક્વેર minus sigma y નો હોલ સ્ક્વેર. n બરાબર કેટલા લખું? દેખો सिग्मा एक्स वाई की कीमत क्या लिखो? तो के 431. सिग्मा एक्स 58, सिग्मा वाई 40, छेद में एन के बाद तो के 6. सिग्मा एक्स नो स्क्वायर तो के 606 माइनस एक्स नो वाई ले 58 ओवर 6 23620 જવાબ આવશે તો 0.6 પાછળ આપેલા જોઈ જવાબ 2 નો વિભાગ બી
दाखला नंबर 11 पेज नंबर 111 और जवाब आवशे 0 स समन अभाव केवाय क्लियर तो आना जेवा जे दाखला हम सीधी माहिती आपको दे दी हम आपके माटे दे रखो हम दे दियो काही नसे सीधी जो आपी दे दो हम आज की बस होगा अब एक नवा दाखला ने आपरे परिणाम दे काही अलग छे जो जो मजा आवे જોઈએ શું છે ઉદાહરણ નંબર 27 પેજ નંબર 102 આપણો કન્ટિન્યુ નંબર 87 ના બે દાખલા બને પછી 88 માં આવશે મિત્રો એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામો મળ્યા શું મળ્યા તો કે n બરાબર કેટલા મળ્યા 10 મળ્યા x - x બાર ગુણ્યા y - y બાર ગુણાકાર કેટલો મળ્યો તો કે 72 મળ્યો sx એટલે કે x નું પ્રમાણિત વિચલન અહીંયા અહીં ઘણીવાર ગુજરાતી ગલતી આવે sx તો x નું પ્રમાણિત વિચલન તો તમને ખબર હોવી જોઈએ ને sx કે y 3 મળ્યો અને y - y બાર નું સ્ક્વેર x - sin મળ્યો જો હવે અહીંયા x y - y બાર નું સ્ક્વેર આવ્યું છે અને sx આવ્યો જો x - x બાર નું સ્ક્વેર આવ્યું તો ઓલું સૂત્ર આપણું કઈ કાલે આપણે વિડિયોમાં કહ્યું x - x બાર / y - y બાર માં છેદમાં પહેલા રૂપમાં x - x બાર નું સ્ક્વેર બીજા રૂપમાં y - y બાર આઈ જો એ xy આઈ તો આપણે સૂત્ર લગાડી ગયું પણ xy પણ આઈ નથી પણ આપણે સૂત્ર ચેક કરીએ તો આપણને મળશે કે આપણે એક સૂત્ર લખેલું છે કે xy બરાબર અંડર સિગ્મા y - y બાર નો સ્ક્વેર / n તો xy ની કિંમત મેળવવા માટે y - y બાર નો સ્ક્વેર કેટલો 100 sin n કેટલા આવ્યા 10 160 ભાગ્યા 10 એટલે કેટલા થાય 16 એટલે 16 નું રૂટ કેટલું નીકળે એટલે 4 નીકળે એસવાય મળી જાય આપણે સૂત્રમાં મૂકીએ તો અથવા એસએક્સ નું પણ આવું સૂત્ર છે અંડર x - x બાર નો સ્ક્વેર / n અરે કા x - x બાર નો સ્ક્વેર નહીં હોય એમ છે કેટલા 10 અને એસએક્સ કેટલા છે 3 ક્લિયર તો રૂટ નીકળે એટલે આનું શું થશે વર્ગ 3 નો વર્ગ 9 10 ભાગ્યા 3 અહીંયા આવશે તો ગુણાકારમાં 9 10 90 તો તમારા x - x બાર નો સ્ક્વેર 90 આવશે અને આપણે પેલું સૂત્ર પણ મૂકી આવશું તમને જે યાદ છે સરળ આપણે y - y બાર સ્ક્વેર / n કરી x y શોધાય સૂત્ર આપણે જાણીએ છીએ x - x બાર / y - y બાર / n / sx / sy ગુણાકાર મને આપ્યો છે 72 n મને આપ્યો છે 10 x મને આપ્યો છે 3 અને y મને આપ્યો 4 72 4 ના 4 તેરી 12 ના 120 72 y ના 120 0.6 અથવા સાઈન કોઈ પણ વસ્તુ તમે લખી શકો છો એટલે આ દાખલા અંદર તમે કોઈ પણ બે સૂત્ર વાપરી શકો SY ગતિના સૂત્ર અથવા આ સૂત્રમાંથી x - x બાર નો સ્ક્વેર ગોતી દો અને પછી કિંમત મૂકો તો રૂટ વાળું સૂત્ર તમારે મૂકવાનું થાય તો મિત્રો દાખલા નંબર 85 86 87 હોમવર્કમાં દાખલા નંબર 88 આજનું તમારે આખું વર્ક કરવાનું છે આજનો આપણો અહીંયા લેક્ચર પૂર્ણ થાય છે અસ્તુ